તમે ચેસ રમવા બેસો એટલે સમજી જ લેવાનું અને સ્વીકારી જ લેવાનું કે હાથી સીધો જ ચાલે તમાર દોડ ડાય થવાની હાથી ઊંટની પાછળ મારો તો ચાલશે એટલે પેલો કે ઉભો થઈ ગયા સિદ્ધાંતને પ્રશ્ન પૂછો ને માણસ મૂર્ખ કહેવાય ઇફ યુ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ ધ લોજિક્સ ધ ફંડામેન્ટલ્સ અ ફૂલ તમે સિદ્ધાંતોને પ્રશ્ન પૂછશો ને તો તમે મૂરખ છો પદ્ધતિને પ્રશ્ન પૂછો કે આ પદ્ધતિના બદલે આપણે આમ કરીએ તો કેવું પણ ક્રિકેટમાં ત્રણ સ્ટમ્પને પ્રશ્ન ના પૂછાય બાવીસ યાર્ડને પ્રશ્ન ના પૂછાય બેસો એટલે હાથી આડો ચાલશે જ નહીં તો તમે આનંદ જ નહીં તો રમતનો આનંદ આવશે રમતનો આનંદ લેવો હોય તો ત્રણ સ્વીકારી જ લેવાના હા કે ના એમ અધ્યાત્મનો આનંદ લેવો હોય તો ભગવાન છે સ્વીકારી લેવાના અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ સ્વીકારી જ લેવાનું તો તમને આનંદ આવશે અસ્તિત્વનો પ્રમુખ સ્વામી મહારાજ ને હરકિશનભાઈ મહેતા મુંબઈમાં જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રીએ પૂછ્યું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ છે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એક પણ નહીં તરત પૂછ્યું કે કોઈ સુખનો પ્રસંગ એવો છે તમે યાદ આવવાનો બહુ આનંદ આવે પ્રમુખ સ્વામી કે બધા જ પ્રસંગો આનંદના છે આ અસ્તિત્વનો આનંદ કહેવાય એસી વર્ષનું જાહેર જીવન જીવ્યા પછી દુઃખનો કોઈ પ્રસંગ નહીં બાકી એમના અપમાન ઘણા લોકોએ કર્યા છે અજ્ઞાત અવસ્થામાં એમને પણ જીવનમાં સેટબેક અને ફેલિયર જોયેલા છે દરેક પ્રસંગ આનંદનો કોઈ પ્રસંગ દુઃખનો નહીં અને આપણને પૂછ્યું તારા જીવનનો કોઈ દુઃખ પ્રસંગ તો કે ગઈકાલે એક બન્યું કહું કે આજ સવાર વાળો કહું ઘણા તો બિચારા જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે એ મોટું દુઃખ કારણ કે તે દિવસે હસતા હસતા કેમેરા ચાલતા હતા અને માથે માંડવો બંધાયેલો હતો અને જે ગળામાં હાર પહેલી એવો એક ઘંટ આવી ગયો હતો ને ગળામાં એટલે આપણે વગર કારણે દિવસમાં દસ વખત દિવેલ પીધેલા મોટા થઈ જાય છે અને આ મહાપુરુષોની જેની મેં વાત કરી સિદ્ધાંતો મેં તમને કયા તો એ અસ્તિત્વનો આનંદ છે આટલી થોડીક વાતો અને વિચાર આપણે ઘરે જઈને લઈ શકીએ એ ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના આભાર જય સ્વામિનારાયણ